જામનગરમાં પંચેશ્વર ટાવરની ઐતિહાસિક ઇમારત આસપાસ ખાણીપીણીની રેકડીઓ ખડકાઈ ગઈ હતી આ રેકડી ધાળકો દ્વારા ટાવરની અંદરના ભાગમાં પણ માલસામાન ખડકી દબાણ કરવામાં આવ્યું હતું ઘણા સમયથી અહીં રેકડી ધાળકોએ દબાણ કર્યું હતું તેમ છતાં તંત્રને દેખાતું ન હતું કે આ ખડક કાન કરવામાં આવતા હતા એ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે આખરે આજે જામીકોની એસ્ટેટ શાખા દ્વારા પંચેશ્વર ટાવર આસપાસ રેકડીઓ હટાવી ઐતિહાસિક ઇમારતને ભરડો લઈ બેઠેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખંભાડિયા ભાણવા રોડ પર પોલીસે મહારાષ્ટ્રનું પાસિંગ ધરાવતા એક ટેમ્પોમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો પકડી પાડ્યો છે ટેમ્પો ચાલક અને અન્ય એક શખ્સ ફરાર થઈ ગયા છે પોલીસે અંદાજીત દસ લાખની કિંમતની શરાબ ઉપરાંત ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનો અહેવાલ છે જોકે હજુ આ મુદ્દે પોલીસ તરફથી અધિકૃત માહિતી જાહેર થઈ નથી દેવભૂમિ દ્વારકાના ભાટિયા તથા ખંભાળીયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઘરપૂર ચોરીઓનું પ્રમાણ વધતા એસપી નિતેશ પાંડેએ તસ્કરોને ઝડપી લેવા એક્શન પ્લાન ઘડવા એલસીબીને સૂચનાઓ આપી હતી એલસીબીએ ચોરીના દિવસોના સીસીટીવી ફૂટેજો દ્વારા ચોરીના સ્થળો આસપાસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની શંકાસ્પદ હાજરી નોંધી ત્રણ શખ્સની અટકાયત કરી હતી યોગેશ રામશંકર આરંભડિયા વિશાલ પ્રવીણભાઈ સામાણી તથા ઓસમાડ આમદ ઉઠાર નામના ત્રણ આરોપીઓ પાસેથી ચાર ચોરાઉ ટીવી સેટ ટોપ બોક્સ તથા ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા પિંચ્યાસી હજાર ચારસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓ પૈકીના યોગેશે વર્ષ બે હજાર બારથી અત્યાર સુધીમાં કલ્યાણપુર પોરબંદર બગવદર તથા જામનગરમાં કુલ સત્યાવીસ ચોરીઓ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે ખંભાળિયામાં બે અપરિણીત યુવતી તથા એક પરિણિત સ્ત્રી ગુમ થતાં આ મુદ્દે અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે ખંભાળિયાની એક પોતાના ઘરેથી લાખોની કિંમતની માલમત્તા સાથે અન્ય જ્ઞાતિના યુવક સાથે ફરાર થઈ હોવાની ચર્ચા છે તો બીજી તરફ એક ચાર વર્ષીય સંતાનની માતા પણ સોશિયલ મીડિયા પર મિત્ર થયેલ કોઈ શખ્સના ચક્કરમાં રફુ ચક્કર થઈ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે સમગ્ર ઘટનાક્રમથી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવો ફરી વખત ચર્ચિત બન્યા છે